આપણી તો પરીક્ષા થતી જ નથી, થતી જ નથી. અને સારું જ કરતા જ નથી. છોકરો ખોટે રવાડે ચડી જાય તો કે ધર્મ સંકટ આવ્યું, પણ એમાં વાંક ભગવાનનો થોડો છે, તારો છે. તે ધ્યાનનો રાખ્યો એટલે દારૂડિયો થયો ને. છોકરો દિવાળું કાઢે તો કે સ્વામી ઉપાય દે, પણ હે નહી તારી ને તારી જન્મ આવેલી. તને નકરી ઓફિસ ને પૈસા રળવામાંથી ઊંચો આવ્યો નહીં, એટલે ભાઈ છોકરો પછી એ છોકરાનો વાંક નથી. તમારે તમારા પરિવારને સમય આપવો પડશે, અને સંપત્તિ ઓછી આપશો ને તો ચાલશે, પણ જો સમય નહીં આપો ને તો છોકરા તમારા નહીં રહે. અને પછી રોવાનો વારો આવે. આ દુનિયામાં ઈશ્વર ક્યારેય કોઈ નહીં, ક્યારેય કોઈ નહીં નિર્દોષને દંડ દેતો નથી, એટલું મારે તમારે હૃદયમાં લખી રાખવાની જરૂર છે. જૈસી હમેરી દાનત વૈસા હી ફલ મિલતા હૈ. એટલે કોઈ સંતે બહુ મસ્ત એક સૂત્ર લખ્યું, મને બહુ ગમે. જીવનમાં ચાલાકી ગમે એટલી કરી લો, જીવનમાં ચાલાકી ગમે એટલી કરી લો, ફળ તો તમારા ઈરાદા પ્રમાણે જ ભગવાન આપે. અને એક વાત બરાબર ધ્યાનથી સાંભળજો, આ દુનિયાની અંદર ઘણાય સરવાળા કરે, ઘણાય ગુણાકાર કરે, ઘણાય બાદબાકી કરે, ઘણાય ભાંગાકાર કરે, પણ ટાણું આવે ને ત્યારે મારો ઠાકોર બેઠો બેઠો બધું બરાબર કરી નાખે. રામ જરૂર કે બેઠ ગયે સબકા મુજરા લે, જૈસી જિંદગી ચાકરી વૈસા ઉનકો. પરીક્ષા તો દાદા ખચર ની કરી, પરીક્ષા તો પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી ની કરી, પરીક્ષા તો નરસિંહ મહેતા ને મીરાબાઈ ની થાય, પરીક્ષા તો ધ્રુવ અને પ્રહલાદની થાય. મારા બાપ, પરીક્ષા તો હરિચંદ્ર રાજાની થાય. આવડો મોટો માણા એક સત્યની ખાતર પોતાની બૈરીને કાશીની બજારમાં વેચવા નીકળે. હું વેચાઈ જઈશ પણ ખોટું નહીં બોલું. ભારતનો રાજા, અયોધ્યાનો રાજા હરિચંદ્ર પોતાની ઘરવાળીને વેચે, પોતાનો નાનો એવડો 12 વર્ષનો છોકરો રોહિતને વેચી નાખે, પોતે વેચાઈ જાય. પરીક્ષા તો સગાળશા શેઠ અને સંગાવતીની થાય ભાઈ. એકના એક છોકરાનું માથું ખાંડીને સાધુને ખવડાવી દે. આપણી સારું છે ભગવાન કરતા જ નથી, નકર ફૂલ્લી નપાસ થાય એમ છે બધા.